રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના હાજર રહ્યા. બહુમાળી ચોક ખાતેથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢી નોંધાવ્યો વિરોધ. પોલીસ કમિશનર કચેરી ખાતે કરશે ઘેરાવ. ગત સપ્તાહે કોંગ્રેસ દ્વારા 3 દિવસ અનશન ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. જુદા જુદા પોસ્ટરો તેમજ એમ્બ્યુલન્સ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા SIT માંથી સુભાષ ત્રિવેદીને દૂર કરી અન્ય IPS અધિકારીઓને સમાવવાની માંગણી કરવામાં આવી છે. પીડિત પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. અહેવાલ વિજય મકવાણા. ગુજરાત ની અંદર અનેક કાંડો થયા, એ પૈકીનો આ રાજકોટ એ દુઃખદાયક ઘટના બની છે. મરનાર આત્માઓને ભગવાન સદગતિ આપે, એમના પરિવારોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. કઈ રીતે હવે આ જયારે જયારે આ ઘટનાઓ બને ત્યારે તપાસના અંતે ભારતીય જનતા પાર્ટીના વહીવટ કરતા હોય એમની સાથે સંકળાયેલ સરકારમાં રેમ ન ચલે છે. આ ઘટનાઓ બને છે, એક પણ ઘટના બની હોય ત્યારે એની તપાસ તો તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી. એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે. અત્યારે પુનરાવર્તન જ્યાં થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારને ન્યાય અપાવવા માટે નુકામ. આજે ઉગ્ર રજૂઆત રાજકોટમાં કરવામાં આવી છે. મોટા નેતાઓ આપ પણ હાજર છો, શું કહેશો? હવે કઈ પત્ર ને કે હવે કોંગ્રેસ ફ્રન્ટમાં આવશે? હું તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોને આવીને અમારી સાથે આવવું જોઈએ. આ ઘટના બની એ બનવા પાછળ કોણ જવાબદાર છે? એમને સાથે રહીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલના હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપું છું કે અમે સરકારી રીતે અમારું કામ કર્યું છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ મને રેલી કરવામાં આવી. સુરતમાં બનાવ બન્યો, મોરબીમાં બનાવ બન્યો, વડોદરામાં બનાવ બન્યો કે રાજકોટનો બનાવ, આ કોઈ કુદરતી નથી, પણ સરકારના ભ્રષ્ટાચારને કારણે થયેલા હત્યાકાંડો છે. કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ જવાબદારો છે એ તમામ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવા જોઈએ. નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે આ SIT બરોબર નથી, ત્યારે સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની SIT બનાવે, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. આ ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં લોકો મરી રહ્યા છે, લોકોના જીવ ઉડી જઈ રહ્યા છે. અરે જવાબદાર તમામ લોકોને જેલમાં નાખવા. ભાજપનો કોર્પોરેટર હોય કે મુખ્યમંત્રી હોય, તમામ લોકોને જે જવાબદાર છે એની તપાસ થઈને જેલમાં નાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી. જે ભારતીય જનતા પાર્ટીનું શાસન માં માને સર્જિત હત્યાકાંડ થઈ રહ્યો છે, આ હત્યાકાંડ માં જે લોકોના જીવ ગયા છે એને રજૂઆતો છે લઈને અમે આજે આવ્યા છે, પણ 70% સિસ્ટમે રજૂઆત કરવા જેવા નથી માનતી, એટલા માટે અમને અટકાયા છે.